तो हवे आपणे आजे आ लेक्चर मां भणीशुं सुपर शॉर्टकट नंबर 3। ओके, सुपर शॉर्टकट नंबर 3। तो विद्यार्थियों पहला हूं तुमने प्रश्न समझाऊं, थियरी आपणे सॉल्व કેવી રીતે કરીએ છીએ તે, અને પછી હું તમને શોર્ટકટ આપીશ। એટલે વિડિયો ને તમે એન્ડ સુધી જુઓ જેથી તમને પ્રોપર ખ્યાલ આવે। ઓકે, તો ક્વેશ્ચન છે, ફર્સ્ટ ક્વેશ્ચન છે, x સ્ક્વેર પ્લસ xy પ્લસ y સ્ક્વેર બરાબર 10। આ પ્રકારનો પ્રશ્ન તમે સોલ્વ કર્યો હશે બરાબર ટેક્સ્ટ બુક માં, વિકલન ચેપ્ટર માં। આનું વિકલન કરો અને dy / dx શોધો। તો આપણે આનું વિકલન કરીએ, પહેલા વિકલન કરીશું તો x નું x ના વર્ગ નું વિકલન 2x થાય। આમાં x m ના m y નું dy / dx પ્લસ y m ના m x નું વિકલન 1, y ના વર્ગ નું વિકલન 2y dy / dx આવશે અને અચળ નું વિકલન 0 આવશે બરાબર। હવે આપણે આ બંને માંથી dy / dx કોમન લઈ લઈએ, તો x + 2y બંને માંથી dy / dx કોમન લઈશું તો આપણને મળશે -2x - y। હવે આપણે dy / dx ને કરતા બનાવી દઈએ તો જવાબ આવશે -2x + y / x + 2y। તો આ તમારો જવાબ થયો જે તમને ઓલરેડી આવડે છે બરાબર। તો હવે આ 3 4 સ્ટેપમાં જો તમને 3 સ્ટેપમાં તો જવાબ મળી જ ગયો છે તો સુપર શોર્ટકટની જરૂર શું। તો વિદ્યાર્થીઓ મેં આ પ્રશ્ન ઈઝી લીધો હતો એટલા માટે કોઈ ટફ ક્વેશ્ચન લઉં તો એમાં કદાચ તમારે 1 2 મિનિટ તો જતી રહે। વિદ્યાર્થીઓ આ પ્રશ્ન તમે આટલા બધા સ્ટેપ લખ્યા વગર એક જ સ્ટેપમાં લખી શકો છો, જવાબ લઈ શકો છો। તો સુપર શોર્ટકટ લખું છું અહીંયા dy / dx બરાબર સૂત્ર છે માઇનસ x ની સાપેક્ષે વિકલન, x ની સાપેક્ષ વિકલન જ્યાં તમારે y ને અચળ લેવાનો છેદમાં y ની સાપેક્ષ વિકલન જ્યાં તમારે x ને અચળ લેવાનો, x ને અચળ ગણવાનો બરાબર is equal to minus x ની સાપેક્ષે વિકલન કરવાનું છે ને y ને અચળ લેવાનો, કોણ આ આખા કરવાનું આ 10 ને સામે લઈ જવાના એટલે -10 = 0। ઓકે, તો આ શોર્ટકટ નો ઉપયોગ ક્યારે થાય, ગુડ વિધેય માટે। ગુડ વિધેય માટે તમે ભણ્યા છે ગુડ વિધેય કોને કહેવાય બરાબર, ગુડ વિધેય માટે। ઓકે, ઇમ્પ્લિસિટ ફંક્શન, ઇમ્પ્લિસિટ ફંક્શન। ઓકે, તો ગુડ વિધેય એ તમને ખબર છે fx y = 0 આ શરતનું પાલન કરે તો આ થઈ ગયું ફંક્શન ઓફ x y = 0। ઓકે, તો માઇનસ x ની સાપેક્ષે વિકલન કરીએ અને y ને અચળ લેવાનું તો x ના વર્ગનું વિકલન 2x થાય। હવે xy છે એમાં y ને અચળ લેવાના એટલે x નું વિકલન 1 થાય છેદમાં આ તો અચળ છે 0 0 થઈ જશે ઉપર x 2x + y છેદમાં y ની સાપેક્ષે વિકલન અને x અચળ લેવાના ફરી આખું બધું વિકલન કરવાનું। x ને અચળ લઈએ તો x ના વર્ગનું 0 થઈ જાય, આમાં x ને અચળ લઈએ એટલે y નું વિકલન 1 આવે અને પ્લસ y ના વર્ગનું વિકલન 2y આવે। તો જો વિદ્યાર્થીને તમને ડાયરેક્ટ જવાબ મળી જોઈએ તો આ થઈ સુપર શોર્ટકટ કે જેમાં તમને ડાયરેક્ટ જવાબ મળી જાય છે, બીજે મેથડ સુપર શોર્ટકટ પરફેક્ટ। જો તમે એક બે વખત આની પ્રેક્ટિસ કરશો તો આ મેથડ તમને બહુ ઈઝી લાગશે। વિદ્યાર્થીઓ તમને એક દાખલો રકમ કહીશ કે x / x + y / x આવી એક રકમ છે જે ઉદાહરણના દાખલામાં છે અને લગભગ સવા પેજ જેવું થઈ જાય છે। તમે પ્રોપરલી દાખલો ગણશો તો u v અને w ધારવાનું, u ધારીને બંને બાજુ લોગ લેવાનું, v ધારીને બંને બાજુ લોગ લેવાનું, w માં પણ તમારે બંને બાજુ વિકલન કરવાનું, પછી y બરાબર u u + v + w બરાબર 0 કે 1 પછી વિકલન કરવાનું, કિંમત મૂકવાની, જવાબ લાવવાનો, બહુ કોમ્પ્લિકેટેડ એ પ્રશ્ન MCQ માં પૂછ્યો હોય ને સાહેબ તો તમે 2 મિનિટમાં ના કરી શકો, 3 મિનિટ થઈ જાય અને ભૂલ પડવાની શક્યતા। જો એ પ્રશ્ન તમે આ શોર્ટકટ થી સોલ્વ કરશો ને તો બહુ ઈઝી છે તમારા માટે। આ શોર્ટકટ થી 1 સેકન્ડ માં 1 મિનિટ ની અંદર 1 સેકન્ડ માં જવાબ આવી જશે જો તમને આવડતું હશે તો। બહુ ઈઝી છે, ડાયરેક્ટ જવાબ મળી જશે, ટ્રાય કરજો બરાબર છે। તો ફરી હું તમને આનો ઉપયોગ કરતા શીખવાડું, પછી આપણે ક્વેશ્ચન લઈએ બરાબર। તો પહેલા નંબર 2 બીજો પ્રશ્ન આપણે લઈએ, x નો ઘન +
y નો ઘન બરાબર 3axy આ રકમ છે તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે x નો ઘન plus y નો ઘન minus 3axy બરાબર 0 આ ફોર્મેટ લઈ લેવાનું fxy 0 તો હવે આનો વિકલન જોઈએ dy/dx બરાબર minus x ની સાપેક્ષે વિકલન જ્યાં y અચળ તો x ના ઘન નું વિકલન 3x નો વર્ગ y ના ઘન નું વિકલન 0 કેમ કે અચળ છે 3 a y અચળ x ના x નું વિકલન 1 આવે અને છેદમાં હવે આપણે y ની સાપેક્ષે વિકલન કરવાનું અને x ને અચળ લેવાના તો y ની સાપેક્ષે વિકલન કરીએ તો x નો ઘન અચળ y ના ઘન નું વિકલન 3y નો વર્ગ 3 a x અચળ y નું વિકલન 1 આવે જો ઉપરથી 3 કોમન કાઢીએ અને નીચે 3 કોમન કાઢીએ અને માઇનસ ગુણી દઈએ तो ay minus x square upon y square minus ax तो आ तुमने मॉडल जवाब तो आ थे सुपर शॉर्टकट बराबर हमने एक तो બીજા સ્ટેપમાં જવાબ મળે છે જો તમે આનો વિકલન મળશો તો એટલીસ્ટ 4 કે 5 સ્ટેપ થવાના જે તમને એક થી બે સ્ટેપમાં જવાબ મળી જાય છે તો શું આ તમને સુપર શોર્ટકટ ગમી સમજાયું બધું તમને સમજાયું હોય શોર્ટકટ ગમી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં वीडियो ने लाइक करवानो भूलशो नहीं अने कमेंट तो खास જોઈએ એનું કારણ છે તમે કમેન્ટ કરશો તો મને ખ્યાલ આવશે કે તમે વિડિયો જોયો કે નહીં બરાબર ચલો હવે આની અંદર એવા કેટલા ક્વેશ્ચન છે કે જે આ સુપર શોર્ટકટ થી સોલ્વ નહીં થાય કેમ એવું એ ક્વેશ્ચન આપણે ભણવું પડશે ને તો ચલો આપણે એને સોલ્વ કરીએ નંબર 3 ક્વેશ્ચન નંબર 3 હવે તમને પ્રશ્ન પૂછ્યો છે के sin square x plus sin square y बराबर 3 तो dy by dx में कीमत कितनी आ प्रश्न जो तुम्हारे पूछके ना पेपर में पूछो होए के तुमने पूछवामा आवे होए पेपर में तो विद्यार्थियों 90% विद्यार्थी जवाब खोटो आवशे अने आ शॉर्टकट नो उपयोग करीने जवाब लावशे minus sin 2x upon sin 2y जवाब आई जशे પણ એનો જવાબ ખોટો આવશે કેમ કેમ કે એને ખાલી શોર્ટકટ ટ્રેક છે કન્સેપ્ટ માં ના ગયો એને ખબર ન પડી ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમને આ શોર્ટકટનો ઉપયોગ કરવો હોય તો fxy બરાબર 0 આ પ્રકારનું વિધેય આ ગુણ વિધેય હોવું જોઈએ આ વિધેય એક ગુણ વિધેય નથી કેમ એવું કેમ કે તમે જાણો છો કે sin વિધેયનો વિસ્તાર sin વિધેયનો વિસ્તાર -1 થી 1 છે तो પછી sin ના વર્ગ ની કિંમત એ 0 થી 1 ની વચ્ચે આવે રાઈટ એટલે sin ના વર્ગ ની મહત્તમ કિંમત 1 થાય sin² ની મહત્તમ કિંમત 1 થાય તો 1 + 1 એટલે 2 થશે 3 ના થાય એટલે એનો મતલબ એવો થયો કે આ વિધેય જે છે આ જે સમીકરણ છે એ ગુણ વિધેય દર્શાવતું નથી અને તેથી આપણને વિકલન મળે નહીં તો વિદ્યાર્થીઓ સુપર શોર્ટકટ થી સાથે તમને સુપર કન્સેપ્ટ પણ શીખવા મળે છે બરાબર છે માત્ર ને માત્ર ભૂખવાનું નહીં ભૂખશો ને તો નહીં આવડે મેથેમેટિક્સ ને કન્સેપ્ટ વાઇઝ સેને કરો કન્સેપ્ટ થી ભણો જેથી તમને પ્રોપર ખબર પડે ઓકે તો આ થઈ સુપર શોર્ટકટ ની વાત તો બધાને ખ્યાલ આવી ગયો હશે તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બીજી એક વસ્તુ હું તમને કહી દઉં કે 11 સાયન્સ ની બેચ ચાલુ થઈ ગઈ છે એક બેચ કમ્પ્લીટ થઈ ગઈ છે બીજી બેચમાં હવે પ્રવેશ સ્ટાર્ટ થશે તો તમારા નિયર એન્ડ ડિયર તમારા નજીકના અને તમારા પ્રિય જે વિદ્યાર્થીઓ હોય એને તમે ખાસ રિકમેન્ડ કરશો જેથી એ લોકોને ભણવાનું સ્ટાર્ટ થઈ જાય ઓનલાઈન ક્લાસ ચાલુ છે અને એક ચેપ્ટર પતી ગયું છે બીજું ચેપ્ટર અડધું થઈ ગયું છે ઓકે પણ આપણે એને કવર કરાવી દઈશું ખાસ આપણે આ સુપર શોર્ટકટની સિરીઝ છે એ બધા વિદ્યાર્થીઓ જોવે અને કમેન્ટ કરે એક રિક્વેસ્ટ છે આ તમારા માટે એક રામબાણ છે સમજી લો કે બહુ સરસ શોર્ટકટ આવી ગઈ તો ગુજકેટનું પેપર ફટાફટ સોલ્વ થઈ જશે દરરોજ આને એક વિડિયો આવતો રહેશે હું પ્રયત્ન કરીશ 100% ઓકે તો મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં સુપર શોર્ટકટ 4 માટે તો આ આજની સુપર શોર્ટકટ 3 જય શ્રી કૃષ્ણ